શ્રી કૃષ્ણ ગઈકાલે આપણે એક સરસ મજાની વાર્તા કહી હતી. કઈ વાર્તા કહી હતી તમને જો ખબર હોય તો બોલો. હા સરસ વાંસળી વાળો. હવે આજે આપણે 28 તારીખ છે આજે, તો આપણા જે ધોરણ એકના જે બે બાલદેવ છે એમનું નામ છે એક સોલંકી પ્રભાતસિંહ ગજરાજસિંહ અને બીજા છે સોલંકી વિરેશભાઈ વિક્રમજી. બંને બાળકોનો આજે જન્મદિવસ છે, તો સૌ પહેલાં આપણે બધા એમને હેપી બર્થડે કહીશું, વિશ કરીશું. તમે પણ બધા મારી સાથે એમને હેપી બર્થડે કહેજો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર પ્રભાત, હેપી બર્થડે ડિયર વિક્રમ. આ બંને બાળકો ખૂબ ભણે, ખૂબ આગળ વધે, શાળા સમાજ અને ગામનું નામ રોશન કરે, તેમના દરેક સ્વપ્ન પૂરા થાય એવી અમારી શિક્ષકો અને શાળા વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. હવે આપણું કામ આગળ ચાલુ કરીશું. સૌ પ્રથમ ધુડકણા. આજે આપણે વરસાદનું ગીત ગાઈએ. આવરી વરસાદ એ બરીઓ પર સાત, ઉની ઉની રોટલી કારેલાનું શાક, કારેલાનું શાક. સરસ. એક આર્યું હતું, એક બીજું છે આવો મેઘરાજા. મેં તમને શીખવાડ્યું હતું બધી ગઈ. આવો મેઘરાજા વગડાવો આજા, પીપી પીપી પમ પમ, પીપી પીપી પમ પમ, મુસળધાર મુસળધાર વરસે સે પાણી દાદા, સલબલ સલબલ સોમ સોમ, સલબલ સલબલ સોમ સોમ. આવો મેઘ રાજા વગડાવો આજા, પીપી પીપી પમ પમ, પીપી પીપી પમ પમ, રેલમ છેલ રેલમ છે નદી નાળા, રેલમ છે રેલમ છેલ રેલમ છે નદી નાળા, રેલમ છે સરર સોમ સોમ, સરર સોમ સોમ, સરર સોમ સોમ, સરર સોમ સોમ. આવો મેઘ રાજા વગડાવો આજા, પીપી પીપી પમ પમ, પીપી પીપી પમ પમ. સરસ. બાલ દોસ્તો તમે પણ ઘણા ગાજો. હવે આપણે આગળ વાત કરીએ કે ધોરણ એકની અંદર ગઈકાલે મેં તમને જે ચાર ચિત્રો જોવા આપ્યા હતા, ચોરસ લંબચોરસ ત્રિકોણ અને વર્તુળ, એમાં તમે તમારા પપ્પા મમ્મી ભાઈ બહેને તમે દોરી આપ્યા હશે, એની અંદર તમે રમતું છો. હવે આજે આપણે એક મસ્ત મજાનું ઝાડ દોરું છું, એની અંદર તમારે દોરવાનું છે અને એની અંદર તમારે ધન દોરવાના છે. તમે જુઓ પેલા આ રીતે કરવાનું, પછી આ રીતે કરવાનું, પછી આ રીતે કરી દેવાનું. આમ 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 આમને ઝાડ ઝાડ તૈયાર થઈ ગયું, સરસ મજાનું ઝાડ. આની અંદર તમારે રન દોરવાના. બાર દોસ્તો જેવું આવડે તમે જાતે જ દોરજો. હવે બીજું દોર દો ઘર. પેલા આપણે આ રીતે દોરીશું, આ રીતે આવી સરખી લીટી કરીશું. હવે ઘર દોરવું હોય એક આ રીતે કરીએ, હા આ રીતે ઘર બની જાય આપણું ઘર. આ બંને ચિત્રો તમે દોરજો તો તમને આવડી જશે, અને તમે એમાંની અંદર તમને ગમતા હોય એ રંગ પૂરજો. હવે બાંધો એના પછી તમે યાદ કરો કે એકમ એકની અંદર આપણે કેટલા બધા વાર્તાઓ કીધી, મૂળાક્ષરો શીખવાડ્યા, ચાર મૂળાક્ષરો ગમન જ અને એના શબ્દો બનાવ્યા, ઘણી બધી પ્રવૃત્તિઓ કરી. હવે એક
ફરીથી આપણે બનાવી દઈએ લંબચોરસ કાગળ છે એને આપણે ચોરસ બનાવવો પડે તો આ રીતે તમે કરો આ જે વાળવાનું પછી જે વધનો ભાગ હોય એ આપણે આ રીતે કાપી લઈએ હવે આ ચોરસ બની જાય તો એને આપણે આ રીતે વાળી દેવાનું ચાર બાજુ પહેલાં આમ વાળીશું પછી અને આમ વાળીશું તમે ચોમાસું છે ડુંગળીમાં હવે ચાર ભાગ ઉપર આવી ગયો જો એક બે ત્રણ ચાર એમાંથી ત્રણ ભાગ એક બાજુ લઈ લો ત્રણ ભાગ લેવાના એ આ રીતે પાછળ આમ લેવાના અને એક ભાગ જે વધ્યો છે આ એક ભાગ એ બીજી બાજુ વાળી દો આ રીતે વાળી દો હવે જુઓ આમ વચ્ચે ત્યાં ખોલવાનું એ આમ કરી અને આમ દબાવી દો આ રીતે હવે આને ખોલો તો શું બની જાય સરસ મજાની હોળી બની જાય જુઓ તમે આવી હોળી તમે બનાવજો અને ઘરની બાજુ કંઈ પાણી ભરાણું હોય તો ટોકરો પાણી લઈ અને તરાવજો જો એક બાજુ નમી જતું હોય તો બીજી બાજુના ભાગમાં શું મૂકવાનું પાંદડા એટલે તમારે પાણી ભરાશે નહીં અને મજા આવશે હં દરેક બાળ દોસ્તો આવી હોળી બનાવજો હવે આજનો કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ એ પહેલાં એક નાનકડો સંદેશ મેળવીએ કે બાળ દોસ્તો હંમેશા સાચું બોલો ક્યારેય જૂઠું બોલશો નહીં ઘણા બાળકો થોડું જૂઠું બોલતા હોય છે નાની નાની બાબતમાં એ જૂઠું કેમ બોલતા હોય છે કે મને ડર છે કે મારા મમ્મી પપ્પા કે મોટા ભાઈ બહેન મને લડશે પણ એવું નહીં તમારે સાચું જ બોલવું જોઈએ અત્યારથી સાચું બોલવાનું ટેવ પાડો તો તમે ક્યારે જૂઠું બોલશો નહીં આગળ જતાં પણ તમે સાચું બોલશો હંમેશા સાચું બોલો હા દોસ્તો આજે તમને આ પ્રવૃત્તિ કરાવી કાગળની હોળી બનાવી પછી બે ચિત્રો દોરાવ્યા એની અંદર રંગ પૂરજો થોડા ઝળકણા દોડાવ્યા એ પણ તમે ગાજો અને છેલ્લે સૌ બાળકોને નમસ્તે કહી આજનો કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ આવજો બાળ દોસ્તો